કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું આપણું પ્રકરણ 4થું છે કે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો. આ પાઠ છે એમાં આપણે અગાઉના વિડીયો બે વિડીયોઝમાં અલગ અલગ મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરેલી હતી. આજના આપણા આ વિડીયોમાં આપણે સૌ પ્રથમ ચિત્રકલા જે છે, બરાબર, એમના વિશેની આપણે માહિતી મેળવીએ. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ થયો જોવા મળે છે. જો અહીંયા ત્રણ બાબતો આવશે એટલે આપણે ખાસ એને સમજીએ કે બાબરના સમયથી, બરાબર, ચિત્રકલા છે એનો વિકાસ થયો છે. બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ. કારણ કે અલગ અલગ ના સમયમાં અલગ અલગ વસ્તુઓ જે છે, બરાબર, ચિત્રકલાને લગતી એનો વિકાસ થયો છે એટલે આપણે થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી, હમઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા. ચિત્રકલા માટેના બે ગ્રંથો જે છે, બરાબર, એમાં એક ગ્રંથ છે એ છે ગુલશન ચિત્રાવલી અને ત્યાર પછી છે હમઝનામા. આ બે જે છે એ ચિત્રકલાને લગતા ગ્રંથો હતા. આકારીઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના જે છે એ કરવામાં આવી હતી. આગ્રામાં એક ચિત્રકળા છે, બરાબર, એની કહેવાય ને ચિત્રકળાના ની ચિત્રશાળા, બરાબર, જેમાં ચિત્રકળા શીખવવામાં આવતી એની સ્થાપના કરવામાં આવતી હતી. અને એ કોના સમયમાં તો કે આગારીઝા જે છે એ નામના વ્યક્તિએ, બરાબર, આગ્રામાં ચિત્રશાળા જે છે એ શરૂ કરાવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે. પશુ પક્ષી અને ચિત્ર એટલે કે પશુ અને પક્ષીના ચિત્રો અને પુષ્પો, બરાબર, એમના ચિત્રો જે છે ખૂબ જ સરસ રીતે આલેખન કરવામાં આવ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ. હવે અકબરના સમયથી શેની શરૂઆત થઈ? તો કે છબી ચિત્રોની. બાબરના સમયમાં ચિત્રકલાની શરૂઆત થઈ અને અકબરના સમયમાં છબી ચિત્રો જે છે એમની શરૂઆત થઈ. તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રોની શરૂઆત થઈ. જહાંગીરના સમયમાં, બરાબર, જહાંગીરના સમયમાં શેની શરૂઆત થઈ? તો કે જહાંગીરના સમયમાં વિશિષ્ટ કહેવાય ને કે તહેવારો અને પ્રસંગોના ચિત્રો, વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો. ની શરૂઆત જે છે એ કોના સમયમાં થઈ હતી? તો કે એ જહાંગીરના સમયમાં થઈ હતી. તો આ ત્રણ બાબત છે આપણે ખાસ યાદ રાખવાની છે. બાબરના સમયમાં ચિત્રકલાનો કહેવાય ને સારો વિકાસ થયો હતો, અકબરના સમયમાં છબી ચિત્રોનો, જ્યારે જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો જે છે એ બનાવવામાં આવતા. મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી. બરાબર, રાજસ્થાનમાં અલગ અલગ શૈલીઓ જે છે એ શૈલીઓ ખૂબ પ્રખ્યાત હતી. કેવી કેવી? તો કે મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની જે શૈલી છે એ ખૂબ જ પ્રખ્યાત હતી. ગુજરાતની શૈલી તડપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. આપણા ગુજરાતમાં પણ આ ચિત્રકલાનો ખાસો વિકાસ જે છે એ વિકાસ થયેલો હતો. ત્યાર પછીનો બીજો મુદ્દો જે છે એ છે સંગીત. સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પણ પ્રારંભ થયો. ઇસ્લામિક જે સંગીત હોય ને એ લોકો એને સૂફી સંગીત કહેતા, બરાબર, તો એ સૂફી સંગીતનો પણ આરંભ થયો હતો. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી હતી. અમીર ખુસરો, કવાલી આપણે ઘણી વખત જોતા હોઈએ, બરાબર, તો એ કવાલીની શરૂઆત કોને કરાવેલી હતી? અમીર ખુસરોએ. અને સાથે સાથે શું કર્યું? તો કે એ ધ્રુપદ પદ્ધતિ હતી, બરાબર, એની બદલે એને ખ્યાલ પદ્ધતિ જે છે એ ખ્યાલ પદ્ધતિ વિકસાવી હતી. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકાર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો. જો સંગીતને લગતા બે ગ્રંથો હતા, બરાબર, એમાં દેવગીરીના જે સારંગદેવ હતા એને સંગીત રત્નાકાર નામનો ગ્રંથ લખ્યો હતો. કોને? દેવગીરીના સારંગદેવે. કયો? સંગીત રત્નાકાર. જ્યારે ગુજરાતમાં હરિપાલ દેવ જે હતા, બરાબર, એમને શું, એમને કયો લખ્યો હતો? કે એને સંગીત સુધારક નામનો ગ્રંથ લખ્યો હતો.
અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલી સૌથી મહાન કલાકાર હતા. અકબરના સમયમાં તાનસેન હતા બરાબર, ગાયક, તો એ સમયમાં ખૂબ મહાન કહેવાય ને કે કલાકાર હતા. ત્યાર પછી આવે છે એ છે સાહિત્ય. સાહિત્ય આપણા માટે ખૂબ આઈએમપી છે, કારણ કે પૂછાય કે કયો ગ્રંથ જે છે એના રચયિતા કોણ છે. તો અહીંયા કોષ્ટક મેં તમને લખ્યું છે કે સાહિત્યમાં ગ્રંથ અને સાથે સાથે એના રચયિતા. તો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ છે, એમના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય બરાબર. પછી ગીત ગોવિંદમ એને કોણે લખ્યો છે? તો કે જયદેવ. પછી આવે છે હિતોપદેશ, એને કોણે લખ્યો છે? નારાયણ. ફરી પાછો ત્રણ રિપીટ કરી લઈએ. સિદ્ધહેમ શબ્દાનુશાસનનો ગ્રંથ કોને લખ્યો છે? હેમચંદ્રાચાર્યે. ગીત ગોવિંદમ છે એ કોને લખ્યો છે? જયદેવે. અને હિતોપદેશ છે એ કોને લખ્યો છે? નારાયણ. ત્યાર પછી છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી, એ નામનો ગ્રંથ છે એ કોને લખ્યો છે? ભાસ્કરાચાર્યે. પછી પૃથ્વીરાજ રાસો બરાબર, એ કોને લખ્યો છે? ચંદ બરદાએ બરાબર. પૃથ્વીરાજ રાસો જે છે એ કોને લખ્યો છે? ચંદ બરદાએ. ત્યાર પછી આ છે તુઘલકનામા અને તારીખે દિલ્હી બરાબર, એ કોને લખ્યો છે? અમીર ખુસરોએ. ત્યાર પછી આ છે કિતાબુલ હિન્દ રહેલા, એ કોને લખ્યો છે? ઇબ્ન બતુતાએ. અને ત્યાર પછી આ છે કાંડંદ પ્રબંધ, એ કોને લખ્યો છે? પદ્મનાભ. અને પદ્માવત નામનો ગ્રંથ છે એ કોને લખેલો છે? મોહમ્મદ જાયસીએ. તો આવા અલગ અલગ ગ્રંથો અને એના રચયિતા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. રફ બુકમાં ત્રણ ચાર વખત આ ગ્રંથો અને સામે એના રચયિતા લખી લેશો એટલે તમને યાદ રહી જશે. ત્યાર પછી આવે છે લોકનૃત્ય અને હસ્તકલા. ગુજરાત તેની લોક સંસ્કૃતિ, લોકનૃત્ય તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગીરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું. આપણા ગુજરાતમાં જો લોકનૃત્ય બરાબર અને સાથે સાથે ભરતકામ એના માટે આખા વિશ્વમાં આપણું ગુજરાત જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં ભવાઈ, નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. આપણે ઘણી વખત જોતા હોય ભવાઈ છે, નાટકો છે, એમનો સમાવેશ એમાં થાય છે. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાયત ઠાકરના ફાળે જાય છે. ભવાઈના લેખ જેને કહેવાય બરાબર અને એ ભજવવાનું જે કંઈ પણ શ્રેય છે, ટૂંકમાં ભવાઈના ભવાઈ છે એનો શ્રેય કોને ફાળે જાય છે? તો અસાયત ઠાકર એ નામના વ્યક્તિને ફાળે, કારણ કે જે એને ભવાઈએ કહેવાય ને કે શરૂઆત છે એમને કરાવેલી હતી. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે. ઝાલાવાડનો જે વિસ્તાર છે બરાબર, ત્યાં કહેવાય ને કે પશુપાલકો જે છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને આપણે હુડો કહીએ છીએ. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે બરાબર. આપણને ખબર જ છે કે તરણેતરનો મેળો ભરાય, પણ આ વખતે કોરોનાને કારણે ભરાણો નથી. તો એ તરણેતરના મેળામાં આ હુડો રાસ છે રમાય છે અને એ જોવા માટે દેશ વિદેશના વ્યક્તિઓ જે છે અહીંયા આવે છે. ગુજરાતમાં નવરાત્રી ગરબા ઉત્સવ મહત્વના છે. ગરબી પરથી ઉતરી આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલ છે બરાબર. આપણે ગરબી જ્યારે નોરતા હોય, નવરાત્રી હોઈએ ત્યારે ગરબી કરીએ છીએ બરાબર. છોકરો ખૂબ જ સરસ માતાજીના ગરબા લઈએ છે, તો એ પણ આપણી આગવી સંસ્કૃતિ. આપણા ગુજરાતના ગરબા છે ઓલ ઓવર વર્લ્ડમાં એટલા બધા ફેમસ છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. કોના સમયથી? તો કે દયારામ નામના વ્યક્તિ હતા એમના સમયથી આપણી ગરબી જે છે એમનો ખૂબ જ વિકાસ થયો છે. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રિમાં ગરબા અને ગરબીઓ રમે અને રાસ દ્વારા આ ઉત્સવ ઉજવે છે. ખાલી સ્ત્રીઓ જ છે, છોકરીઓ છે એ જ રાસ નથી રમતી, પણ સાથે સાથે પુરુષો પણ રાસ જે છે એ રમે છે. અને આપણે આ સરસ મજાના માતાજીના ઉત્સવની બરાબર, માતાજીના નવલા નોરતાની આપણે કહેવાય ને કે ઉજવણી કરીએ છીએ, પણ આ વર્ષે કદાચ એ વસ્તુ થઈ શકશે નહીં, કારણ કે કોરોનાની મહામારી છે બરાબર. બહુ ઝાઝા વ્યક્તિઓને ભેગા કરવાની પણ મનાઈ છે, તો કદાચ આ વખતે આ વસ્તુ ન પણ થાય. ગુજરાતના પહેરવેશમાં પણ અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે, જેમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી વિશ્વવિખ્યાત છે. આપણે જો કચ્છનું એનું ભરતકામ છે બરાબર, પછી સાથે સાથે એનું મોતીકામની જે છે કચ્છ સાઈડનું એ ખૂબ જ વખાણે છે. ત્યાર પછી પાટણના પટોળા બરાબર, સાડીઓ પટોળા હોય એ ખૂબ વખાણે છે. અને સાથે સાથે બાંધણી, આપણા જામનગર અને જેતપુરની જે બાંધણીઓ છે આખા વર્લ્ડ ફેમસ છે.
કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણની વિશ્વભરમાં ખૂબ જ માંગ છે. જો કચ્છમાં ખાસ કરીને જે બન્ની અને ખદીર વિસ્તારો જે છે એમાં સ્ત્રીઓ જે છે અમુક પ્રકારનું ભરતકામ કરે છે, આપણે જેને કચ્છી વર્ક કહીએ બરાબર, તો એ પ્રકારનું ભરતકામ જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં એટલું બધું ફેમસ છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વવિખ્યાત છે. જો પટોળાની શરૂઆત 11મી-12મી સદીની આસપાસ થઈ હતી આપણા પાટણમાં, તો આપણા પાટણના પટોળા જે છે એ સાડી હોય બરાબર, પાટણની પટોળા જે છે ખૂબ મોંઘા હોય, પણ એ ખૂબ જ કહેવાય ને કે ક્વોલિટી એની ખૂબ જ સારી મળે છે. તો આ આપણા પાટણના પટોળા જે છે એ પણ આપણા કહેવાય ને કે એ આખા વર્લ્ડમાં એ પણ ફેમસ છે. ત્યાર પછી આવે છે શહેરીકરણ. આ સમયમાં શહેરોના પુનઉત્થાન અને વિકાસ છે એ થયો હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો બરાબર. ધીમે 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 શહેરીકરણ જે છે એ થવા માંડ્યું. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ. ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો સવિશેષ વિકાસ થશે થયો. શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુગલ કાળ સુધી વિકસતું ગયું. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરીને તેને વિશાળ બનાવ્યું હતું. કોના સમયમાં દિલ્હી જે છે એ વેપારી મથક હતું? તો કે જહાંગીર અને શાહજહાં બરાબર, એમના સમયમાં દિલ્હી જે છે વેપારીઓનું મુખ્ય મથક હતું. આ સમયમાં લાહોર, જૌનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેના શહેરો તરીકેનો પણ વિકાસ થયો હતો. શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું કેન્દ્ર બન્યું હતું. દક્ષિણ ભારતમાં દેવગીરી એટલે કે દોલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર એ સમયમાં હતું. મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો. તો યુરોપિયન કંપનીના આગમનને કારણે દીવ, દમણ, ગોવા, મદ્રાસ, મુંબઈ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ વિકાસ થયો હતો. વિજયનગરની રાજધાની હમ્પી હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કા મળી આવ્યા છે બરાબર. વિજયનગરની રાજધાની હતું હમ્પી, તો ત્યાંથી પણ આપણને ઘણી બધી વસ્તુઓ જે છે મળી આવી છે, જે દર્શાવે છે કે હમ્પી હુનર કલાનું અને વેપાર વાણિજ્યનું સૌથી મોટું કેન્દ્ર હતું. ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત છે એ ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર બન્યું હતું. બિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. અત્યારે જો આપણને ખબર જ છે કે સુરતમાં કાપડનો ઉદ્યોગ છે ખૂબ જ સારો ચાલે, હીરા ઉદ્યોગ પણ ખૂબ સારો ચાલે. અમદાવાદ અને સુરતમાંથી કાપડના ઉદ્યોગ છે ખૂબ જ સારી એવી રીતે ચાલે છે. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાઓ અહીં જોવા મળતા હતા. સુરતમાં મરી મસાલા, સુતરાવ અને રેશમી કાપડ તથા ગડીના મોટા ગોદામો હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ છે એ વિકાસ થયેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.